જેસીઆઈ નવસારી દ્વારા જેસીઆઈ વીક સેલિબ્રેશનના ચોથા દિવસ અંતર્ગત 9-12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રતિભા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નવસારીમાં જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા જેસીઆઈ વીક સેલિબ્રેશનના ચોથા દિવસે ધોરણ 9-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રતિભા પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેમાં બાળકો માત્ર ભણવામાં જ નહીં પરંતુ અન્ય દરેક પ્રકારની એક્ટિવિટીમાં આગળ હોય તેવા વિદ્યાર્થીઓને જેસીઆઈ નવસારી તરફથી ઓફિસ સર્ટિફિકેટ તેમજ કેસ રકમ આપી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર પાછળનો મુખ્ય હેતુ દરેક બાળક ભણવાની સાથે સાથે બીજી પ્રવૃત્તિમાં પણ ઉત્સાહભેર ભાગ લે, જેમ કે સ્પોર્ટ્સ એક્ટિવિટી, કલ્ચરલ એક્ટિવિટી, વક્તૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓમાં ભાગ લે, ઉજ્જવળ દેખાવ કરે તેવા વિદ્યાર્થીઓ પર પસંદગી ઉતારવામાં આવી હતી. પ્રતિભા પુરસ્કાર નવસારી વિદ્યાપુંજ ઇંગ્લિશ મીડિયમ શાળાના બે વિદ્યાર્થી ક્રીના કૌશિક રાઠોડ તેમજ ભવ્ય સંદીપ પટેલને આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય આશીષ તેમજ શિક્ષકોએ હાજરી આપી હતી. અખિલ હિંદ મહિલા સ્કૂલ મંકુડિયા ખાતે પણ બે વિદ્યાર્થીઓ પાટીલ પ્રણવ તેમજ પ્રજાપતિ સાવરને પ્રતિભા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અખિલ હિંદ મહિલા શાળાના આચાર્ય સોનલ જોશીએ જેસીઆઈ નવસારીની આ પહેલને બિરદાવી હતી. આ પ્રોજેક્ટ દરમિયાન જેસી જલ્પેશ, જેસલ રાહુલ ધરતી તેમજ પ્રેસિડેન્ટ જેસી કામિની શુકલ ઉપસ્થિત રહ્યા હતા. આજથી લગભગ 20 વર્ષ પહેલા હું પણ તમારી જેમ જ આ રીતે બેસતો હતો અને એ દિવસોમાં જેમ આજે હું તમારી સમક્ષ રજૂ થયું છું અને મારા બિઝનેસ વિશે કે મારા જે એજ્યુકેશન વિશે જે માહિતી શેર કરીશ એ રીતે કોઈ આવ્યું હતું અને અમને પણ એમ હતું કે અમને આવો ક્યારે મોકો મળશે. એ ઓપોર્ચ્યુનિટી આજે અમને મળી છે તો હું તમારી સાથે શેર કરીશ, જેથી કરીને આગળના ભવિષ્યમાં તમારામાંથી કોઈ એક વ્યક્તિ અથવા તો એક બાળકને પણ જો આ માહિતી કામ લાગશે તો આજે મારો આજ કંઈક તમને જે માહિતી શેર કરવાનો જે વિષય છે તે સક્સેસ થયેલો ગણાશે. મારી ફર્મનું નામ છે નવકાર મોટર્સ, એટલે કે ગાડીના વર્કશોપ છે, ફોર વ્હીલનું વર્કશોપ છે, જ્યાં અમે દરેક ગાડીની રિપેરિંગનું કામ છે, એક્સિડન્ટ થયેલી હોય એવી ગાડીનું ઇન્સ્યોરન્સ સાથે બધું કામ કરીએ છીએ અને અમારે ત્યાં લગભગ 25-30 માણસો કામ કરે છે નવસારી અને પાટણ એમ બે જગ્યાએ અમારો વર્કશોપ આવેલા છે. હવે હું તમને મારી જર્નીની વાત કરું તો હું પણ કંઈ એવો બ્રિલિયન્ટ સ્ટુડન્ટ નહીં હતો તે સમયે. એવરેજ 60-65% જેવા મારા માર્ક્સ આવતા હતા અને 2-4 વખત ફેલ પણ થયેલો છું, એટલે એનાથી ગભરાવાની આપણે જરા પણ જરૂર નથી કે આપણે ફેલ થઈ ગયા કોઈ સબ્જેક્ટમાં. અને નવસે ઘણી બધી હેલ્પો કરી છે, ઘણી બધી મદદો કરી છે, તેવી જ રીતે તમે પણ અમારાથી જ કાલ ઉઠીને કોઈ ડૉક્ટર બની શકે છે, કાલ ઉઠીને તમારા માટે જ કોઈ નર્સ પણ બની શકે છે. જ્યારે અમે જ્યારે આવી શરૂઆત કરી હતી કે અમે પણ જ્યારે સ્કૂલોમાં ભણતા હતા ત્યારબાદ અમે પણ આ ફિલ્ડની શરૂઆત કરી ત્યારે અમારા સર ઘણીવાર અમને એવું કહેતા હતા કે નર્સિસ અને ડૉક્ટર તેમની સૌથી વધારે રિસ્પોન્સિબિલિટી હોય છે. કેમ? કેમ કે જ્યારે એન્જિનિયર્સ કામ કરે છે, જ્યારે કોઈ બીજી ફિલ્ડના વ્યક્તિ કામ કરે છે, મેમો કામ કરે છે, સરો કામ કરે છે, એ લોકો શાના પર કામ કરે છે? એ લોકો મશીન્સ પર કામ કરે છે. પણ એઝ અ નર્સ, એઝ અ ડૉક્ટર આપણે શાના પર કામ કરવાનું છે? એક હ્યુમન બોડી પર કામ કરવાનું છે, કોઈ વ્યક્તિ પર કામ કરવાનું છે. તો આપણી પર રિસ્પોન્સિબિલિટી કેવી વધી જાય, આપણી પર જવાબદારીઓ કેટલી બધી વધી જાય, એટલા માટે નર્સિસ એ આપણા માટે સૌથી બેસ્ટ ઓપ્શન બની શકે છે, એક સારો ઓપ્શન બની શકે છે. એઝ અ નર્સ આપણને પણ ઘણી બધી ફેસિલિટીઝ એવું મળે છે. અમારી કોલેજની વાત કરું તો તમને 100% જોબ ફેસિલિટી બી મળશે જ, બરાબર? આપણને બધાને ખબર જ છે કે અત્યારે કોવિડ આવ્યું છે, એવી જ રીતે કાર ઉઠીને કોઈ પાછી અલગ બીમારી પણ થઈ શકે છે. ડિઝાઇનિંગ ઓર ગ્રાફિક ડિઝાઇનિંગ એમાં શું આવે, બરાબર? આઈ થિંક ફેશન ડિઝાઇનિંગની અંદર બધાને ખબર જ છે કે અબાઉટ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનું છે કે કપડાં, બરાબર છે? કપડાં એટલે આપણા માટે બોયઝ હોય કે ગર્લ્સ હોય, મોસ્ટ ટ્રેન્ડિંગ થિંગ ઇઝ આઉટફિટ, રાઈટ? આપણે કપડાં ગમે ને અલગ 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 દેખાવાનો બધાને શોખ હોય, પણ આના અંદર કરિયર બી બહુ સારું છે. તમે સપોઝ 10th પાસ કરો, 11th સુધી તો પાસ કરવું જ પડે બધાએ, પણ હું તો પડે. 12th કરો તો વધારે સારું તમે અર્નિંગ કરી શકો, 10th કરો તો તમે પોતાના ઓનર તો બની શકો,
હું પોતે ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ ફેશન ડિઝાઇનર છું, પણ મેં આપણો દેશ ચૂઝ કરેલો છે વર્ક કામ કરવા માટે. કેમ? કેમ કે આપણા દેશની અંદર આપણા કામની બહુ વધારે વેલ્યુ છે, બરાબર. અને અર્નિંગ આપણા ફિલ્ડમાં એવું છે, ફેશનના ફિલ્ડની વાત કરું તો તમે જેટલું અર્નિંગ મંથલી કરવા માગો ને એટલું તમે કરી શકો. આના અંદર ઓપ્શન્સ બહુ બધા છે કે સપોઝ તમે ડિઝાઇનિંગ કરવા માગો છો, સ્ટિચિંગ કરવા માગો છો, ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શન કરવા માગો છો, તો એ બધી વસ્તુ તમારા માટે છે. સો તમે પ્લીઝ ડિસાઇડ નહીં કરી શકતા હોય કે હું શું કરું, તો તમે તમારી આંખો બંધ કરીને એકવાર વિચારો કે તમે કયા ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટ છે, તો તમને ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જશે કે તમે કયા ફિલ્ડ માટે છો. સો આમાંથી બધા તો નહીં, પણ મે બી એક બે પર્સન બી એવા હશે કે જેને આ ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટ હોય, તો આમાંથી કરિયર લાઈન ઘણી સારી છે, બરાબર. સો તમે આ ફિલ્ડ આજે અમને આ પ્રતિભા પુરસ્કાર જે જેસીઆઈ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવ્યો છે એના બદલ મને ખૂબ એમનો આભાર છે. આવી રીતે કોઈ બહારની ઓર્ગેનાઇઝેશન આવીને અમને ઇન્સ્પાયર કરે કે કોઈ બીજી વસ્તુને અચીવ કરો, એના માટે અમે ઓર્ગેનાઇઝેશનનો બહુ જ આભાર માનીએ છીએ. અને આજે આ પુરસ્કાર હાથમાં પકડીને મને બહુ જ આનંદ થાય છે. અને મારી સ્કૂલ જે મને આ બધી વસ્તુમાં સપોર્ટ કરે છે એના માટે હું મારી સ્કૂલનો પણ ખૂબ જ આભાર માનું છું. પ્રતિભા પુરસ્કાર આપવામાં આવ્યો છે તેના બદલ હું જેસીઆઈ સંસ્થાનું ખૂબ ખૂબ આભાર માનું છું. મારા પેરેન્ટ્સ તથા સ્કૂલ તો મારું મને એપ્રિશિએટ કરે જ છે, પણ આવી રીતના કોઈ જો બહારની સંસ્થા આવીને આપણને એપ્રિશિએટ કરે તો આપણને વધારે એન્કરેજમેન્ટ મળે છે.